બાળકો, આપણું ધોરણ ચાર માં આપણું હિન્દી, તો હિન્દી માં આપણે સ્વાધ્યાય પોથી માં પેજ નંબર 62 અને 63 આયા છે. આજનો આપણો વિડિયો છે તારીખ 13. તો આપણે જો આપણો પાઠ છે હિન્દી માં 8, એ પાઠ નું જે લેસન છે બાકી છે એ પૂરું કરીશું. તો જુઓ, પેજ નંબર ગયા વિડિયો માં આપણે પેજ નંબર 61 પર જે પ્રશ્નો ના જવાબ હતા એ પ્રશ્નો ના જવાબ 8 આપેલા છે, તો આપણા 3 બાકી છે. એ આપણે પેજ નંબર 62 પર આવેલા છે, એને આપણે મેં તમને પૂરીને બતાવ્યા છે પ્રમાણે તમારે સમજવાનું છે, બરાબર. ફરી એની નીચે છે કે નિમ્નલિખિત શબ્દો સે વાક્ય બનાવીએ, તો આપણને 5 શબ્દો આવેલા છે કે ચૂહા, દુકાન, સિપાઈ, દરજી, કસીદાકાર. તો ચૂહા બિલ મેં રહેતા હે, દુકાન મેં કઈ ચીજે મિલતી હે, સિપાઈ થાને મેં રહેતા હે, દરજી કપડે સીતા હે, કસીદાકાર કસીદા કઢતા હે. આ પ્રમાણેના વાક્ય બનાવવાના છે. ફરી એની નીચે છે કે સમજીએ ઓર લખીએ, તો કસીદા કસીદાકાર એવી રીતે ઉદાહરણ આપ્યું છે, એને સમજવાનું છે, જોઈશું એટલે ખબર પડશે. તો ગીત તો ગીતકાર, શિલ્પ તો શિલ્પકાર, ચિત્ર તો ચિત્રકાર, મૂર્તિ તો મૂર્તિકાર. ફરી એની નીચે છે સમજીએ ઓર લખીએ, મારના મારુંગા, તો આપણને 4 શબ્દો એવી રીતે બનાવવાના આપ્યા છે. કે કરના તો કરુંગા, જાના તો જાઉંગા, દેખના તો દેખુંગા, બુલાના તો બુલાવુંગા. હવે એની નીચે છે કે પઢીએ ઓર લખીએ, તો એનું અનુલેખન કરવાનું છે. તમારા જે પાઠની અંદર જે વાક્ય ચૂહો બોલે છે ને દરજીને, એનું આપણને અહીંયા એક વાક્ય આપ્યું છે, એને આપણે લખવાનું છે, એનું અનુલેખન કરવાનું છે, એ બરાબર. અને તમારે યાદ પણ કરવાનું છે. ફરી એની નીચે છે જુઓ, 2 પ્રશ્નોના જવાબ આપેલા છે. આ ચોપડી પણ મેં સમજાવ્યું તમને અને અહીંયા પણ પૂરીને બતાવ્યું છે. ફરી જુઓ પેજ નંબર 63 પર એક ચિત્ર આપ્યું છે આપણને, એ ચિત્રનું વર્ણન કરવાનું છે. આ વર્ણન તો મેં તમને ચોપડી પણ સમજાયેલું છે, પણ આમાં હું તમને ફરી શીખવાડું છું. જુઓ કે આ ચિત્ર શેનું છે. જુઓ ચિત્રની અંદર તમને દેખાય છે કે એક વિદ્યાલય છે, વિદ્યાલયની અંદર કેટલા ઓરડા છે, વિદ્યાલયની બહાર શું શું છે એ વિશે આપણને ચિત્ર દેખાય છે. કે ચિત્રની અંદર કેટલી મોટી સ્કૂલ છે અને શું શું બાળકો કરી રહ્યા છે, મેદાન કેવું છે, બાળકો શું કરી રહ્યા છે એ વિશે વર્ણન કરવાનું છે. તો હું તમને સમજાવું છું. જુઓ કે યહ વિદ્યાલય હે, વિદ્યાલય મેં 14 કમરા હે, વિદ્યાલય કે સામને એક રાસ્તા હે. તો દેખાય છે, જુઓ સ્કૂલની સામે એક રસ્તો દેખાય છે, બરાબર. રાસ્તે કી દોનો તરફ બગીચા હે, તો આપણને ચિત્રમાં એ પણ દેખાય છે કે સ્કૂલની સામે એક રસ્તો છે અને રસ્તાની આજુબાજુ બંને બાજુ ડાબી અને જમણી બાજુ બગીચો છે, બરાબર. તો રાસ્તે કી એક ઓર ફિસલન પટ્ટી હે, દૂસરી ઓર ઝૂલા હે. તો બગીચા બે બાજુ છે, તો એક બાજુ શું છે કે લપસણી છે અને બીજી બાજુ ઝૂલા છે. બચ્ચે ઝૂલ રહે હે, દો લડકે ફૂટબોલ ખેલ રહે. બાળકો મેદાનમાં રમી રહ્યા છે બગીચામાં, અને બીજા રમતના મેદાનમાં બાળકો ફૂટબોલ રમી રહ્યા છે, બરાબર. એક લડકા પડ રહ્યા હે, અને એક બાજુ શું છે, મેદાન ઘણું મોટું છે, તો ત્યાં એક બાજુ એક બાળક વાંચી રહ્યું છે, એનું ભણવાનું કામ કરી રહ્યું છે, બરાબર. યહ સુંદર વિદ્યાલય, એટલે આ સરસ સુંદર શાળા છે. આ પ્રમાણેનું જે શાળાનું સ્કૂલનું ચિત્ર આપ્યું છે, સ્કૂલ ચિત્રને આપણે જોવાનું છે, જોઈશું એટલે આપણને આપણી રીતે લખવામાં સમજ પડશે, સરળતા આવડશે કે કેવી રીતે આપણે લખવું. મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે પૂરવાનું છે. તો જો પેજ નંબર 62 પર મેં તમને જે સમજાવ્યું વિડીયોમાં એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 62 અને 63 પૂરવાનું છે, ને સ્વાધ્યાય પોથીમાં પૂરીને સ્વાધ્યાય પોથીમાંથી નોટમાં લખવાનું, એ તમારું આજનું લેસન છે. ફરી બીજું શીખીશું. ચલો અસલામ.
बंद भी नहीं होता। तो ऐसा